नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमा। आज आपणे ज्ञान सेतुना धोरण 8 माना गणित विषयनो प्रकरण 13 नु सोल्यूशन शीखीशुं, थियरी अने दाखला शीखीशुं। जो तमे चेनल पर नवा होय तो चेनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस कर दो जेथी शीखी सको। सौथी पहेला अगाउ आपणे 1 થી 12 प्रकरण मूकी दीधा छे पार्ट वाइज। चेनलना विडियो ऑप्शन में जईने तमे स्क्रॉल करीने नीचे जोई शकशो दरेक विडियो सोल्यूशन साथ। तो आपणे सरवाळा, गुणाकार, भांगाकार, बादबाकी जेवी क्रियाओ जाणीए छीए। एमां हवे सरवाळो जोईए, तमे जुओ एटले के 2 ने 2 बता 2 वखत एम 4 वखत करीए तो केटला जवाब आव्यो? 8। तो 2 4 8 જ થશે। એ જ રીતના 3 6 વખત છે તો 6 3 18 થશે, બરોબર? તો અહીં પુનરાવર્તિત સરવાળો છે, આપણને ખબર છે કે પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર કહેવાય છે। અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 9 9 3 27। અહીં 3 નો 3 વખત ગુણાકાર છે એટલે શું જવાબ આવ્યો? 27। જે રીતે પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર કહે છે તે જ રીતે પુનરાવર્તિત ગુણાકારને એના ઘાત સ્વરૂપે કહેવામાં આવે છે। ઘાત સ્વરૂપને નીચે મુજબ દર્શાવાય, જો આ રીતના કે 3 કેટલી વખત છે? 3 વખત, તો આધાર કેટલો? 3, અને આ એની કેટલી વખત? આ બધામાંથી એક એક હોય તો એ ઘાતનો થયો સરવાળો। ગુણાકાર નિશાની હોય, આધાર સરખો તો ઘાતનો સરવાળો, એટલે ઘાતે કેટલી હોય? 3। હવે જો આધાર સરખો એટલે 5 આધાર થયો, બધા ઉપર એક એક છે, આધાર સરખો, ગુણાકાર નિશાની, ઘાતનો સરવાળો, ઘાત કેટલી થઈ? 4 થઈ। આમ ઘાત સ્વરૂપે બરાબર આમાં આધાર શું થયો? 5 અને 4 થી એની ઘાતાંક વંચાય શું કે 5 આધાર 4 ઘાતાંક, એટલે 5 ની 4 ઘાત એમ વંચાય છે। આ જ રીતે બહુ મોટી સંખ્યાઓને ઘાત દર્શાવવા ઘાત સ્વરૂપનો ઉપયોગ થાય છે, કે પૃથ્વીનું વજન આટલા કિગ્રા છે, બરાબર? હવે વાંચવું મુશ્કેલ છે, પણ આપણે 970 ગુણ્યા પછી આ મીંડા એને 10 ગુણ્યા કરી અને જેટલા મીંડા હોય એટલી ઘાત એને ચડાવી દેવાનું, એટલે સરળતાથી આપણે વાંચી શકીએ। હવે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ નીચે મુજબ કરી શકાય। દાખલા તરીકે 1000 છે તો 10 × 10 × 10 એટલે 10 ની 3 ઘાત, એટના આ 10000 છે એટલે 10 ની 4 ઘાત, અને 1 લાખ છે એટલે 10 ની 5 ઘાત કહેવામાં આવે છે। તો સંખ્યાઓને ઘાત સ્વરૂપનો ઉપયોગ કરી વિસ્તૃત સ્વરૂપે પણ દર્શાવી શકાય। આ વિસ્તૃત સ્વરૂપ કેવું? પહેલાં જો એકમ લખવાનો, એકમ થઈ ગયો, વત્તા નિશાની, દશક ઉપર શું છે તો કે 6, પાછળ મીંડું લગાડતો જવાનું, પછી 100ના સ્થાન ઉપર 4 તો પાછળ 2 મીંડા 100માં વત્તા કરતા જવાનું, વેચ્યો છે, પછી 7ના સ્થાન 1000 ઉપર છે એટલે 1000માં 3 મીંડા પ્લસ 30000, બરાબર? 3ની પાછળ 4 મીંડા એટલે 30000। હવે 3 × 10000 એટલે પૂરું, પછી 7 × 1000, 4 × 100, 10 × 6 અને 1 નું 1 જ રહેશે, બરાબર? એટલે શું થયું? 3 × 10 ની આ 4 ઘાત થઈ, જેટલા મીંડા હોય એટલી 10 ની 4 ઘાત, 3 મીંડા છે 10 ની 3 ઘાત, 7 × 4 × 10 ની 2 ઘાત વત્તા 6 × 10 ની 1 ઘાત વત્તા 1। આ જ રીતે તમે 3798 પછી 182 અને 6542 તમે નોટબુકમાં લખો। તો આપણે પહેલાં સૌથી કરીએ, પહેલાં 3798નું તો પહેલાં આપણે 8 લખી નાખીએ, પછી કેટલા છે? 9 છે એટલે 90 વત્તા 700 અને વત્તા આવશે 3000, બરાબર? તો આપણે શું કહીએ? 3 × 1000 વત્તા 7 × 100 વત્તા 9 × 10 વત્તા 8 એટલે શું થયું? 3 × 10 ની 3 ઘાત વત્તા 7 × 10 ની 2 ઘાત વત્તા 9 × 10 ની 1 ઘાત વત્તા 8, આટલું થઈ ગયું। હવે રીતને 182 લખો હોય તો 182 માટે શું કરવાનું? તો કે 2 વત્તા 80 વત્તા 100 એટલે 1 × 10 ની 2 ઘાત વત્તા 8 × 10 ની 1 ઘાત વત્તા 2, છેલ્લે છે 6542। તો એમાં કરવાનું 2 વત્તા 40 વત્તા 500 વત્તા 6000, 6 × 10 ની
ત્રણ ઘાત વત્તા પાંચ ગુણ્યા દસની બે ઘાત વત્તા ચાર ગુણ્યા દસની એક ઘાત વત્તા બે. હવે જ્યારે ઋણ પૂર્ણાંક આધાર હોય ત્યારે આવી રીતે લખાય છે. ઋણ હોય બરાબર તો માઇનસ માઇનસ, હવે બે વખત માઇનસ કરશો ને એટલે પ્લસ જવાબ થઈ જશે. જો ત્રણ વખત પાછા માઇનસ થઈ ગયા, ચાર વખત પ્લસ, એટલે બેકી જેટલી વાર ગુણાકાર થશે ને માઇનસની એ પ્લસ થઈ જશે ને એકી હશે એ માઇનસ રહેશે. અહીં આપણે જોઈ શકીએ કે ઋણ પૂર્ણાંક આધાર ઘાતાંક એકી સંખ્યા હોય ત્યાં કિંમત હંમેશા ઋણ સંખ્યા રહેશે અને બેકી હશે ત્યાં કિંમત ધન આવી જશે. હવે સંખ્યાઓને અવયવ વાળી ઘાતાંક સ્વરૂપે લખવાનું તો ભાંગાકાર રીત છે. છત્રીસ બે બોતેર, અઢાર બે છત્રીસ, નવ બે અઢાર, ત્રણ ત્રણ નવ અને ત્રણ એકુ ત્રણ, આનો ગુણાકાર કર્યો બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર, એટલે એનો ઘાત સ્વરૂપે દર્શાવ્યો હતો તો બેની ત્રણ ઘાત અને ત્રણની બે ઘાત ગુણાકારમાં બરાબર. આ લસા આપણે કાઢતા એ રીતના, જેમાંથી ઓગણપચાસ સાત ત્રણસો તેતાલીસ, સત્યુ સત્યુ ઓગણપચાસ સાત એકુ સાત, એટલે સાતની ત્રણ ઘાત એટલે કે સાતનો ઘન એટલે ત્રણસો ને તેતાલીસ. હવે જોઈએ આપણે જાતે ગણીએ એમ દાખલા, બેની છ ઘાત, બેની છ ઘાત છે પેલો બરાબર, તો કે બેને છ વખત ગુણવાના પછીની કિંમત શોધવાની બરાબર. બે બે ચાર, ચાર બે આઠ, આઠ બે સોળ, સોળ બે બત્રીસ, બત્રીસ બે ચોસઠ, જવાબ હોય ચોસઠ. પછી બીજું છે એમાં એમાં અગિયારનો ઘન, એટલે કે અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર, અગિયાર ગુણ્યા અગિયાર કરશો ને એટલે એકસો ને એકવીસ આવશે, અને એકસો એકવીસ ગુણ્યા અગિયાર કરશો ને એટલે તેરસો ને એકત્રીસ થશે. આ અગિયારનો ઘન છે બરાબર, તમે ગુણાકાર કરીને જોઈ શકો છો થઈ જશે. પાંચનો ઘન, પાંચનો ઘન એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, પચું પચું પચીસ, પચીસ પાંચ એકસો ને પચીસ. ત્યારબાદ હવે આપણે દર્શાવેલ ઘાત સ્વરૂપે લખવાનો છે ને, તો એનો જવાબ થશે બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત. આમાં ત્રણ કેટલી વખત છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ વખત, તો ત્રણની આઠ ઘાત ગુણ્યા બીની એક ઘાત. હવે સી નું અહીંયા લખી નાખીએ, સાત વાય છે એક બે ત્રણ ચાર પાંચ વખત, તો વાયની પાંચ ઘાત. અહીંયા એમ કેટલી વખત છે, ત્રણ, એન કેટલી વખત, ત્રણ નહીં ચાર છે, ત્રણ ચાર, તો એમનો ઘન ગુણ્યા એનની ચાર ઘાત ગુણ્યા પીનો વર્ગ. હવે આમાં અગિયાર કેટલી વખત છે, તો અગિયારની ત્રણ ઘાત ગુણ્યા તેરની બે ઘાત. હવે આપણે ઘાત સ્વરૂપે લખો તો આપણે હમણાં જે આગળ ભાંગાકારની રીત વાપરી એ જ રીતે અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. પહેલું છે આપણે સાતસો ને ઓગણત્રીસ. હવે એકમનો અંક એકી છે નવ, એટલે ત્રણ વડે ભાગાલ થશે. જો ત્રણ બે છ, સાતમાંથી છ જાય એટલે એક, એકને બે કેટલા થાય બાર, તો ચાર તન બાર ને તન તન નવ, હજી ત્રણ વડે આઠ તન ચોવીસ અને ત્રણ એકુ ત્રણ, આઠ તન ચોવીસ અને ત્રણ એકુ ત્રણ. હવે એક છે સંખ્યા હજી આવશે, ત્રણ બે છ, આઠમાંથી છ જાય એટલે બે, ત્રણ સોરી ત્રણ બે છ એટલે અહીં બે લખવાના બરાબર, ત્રણ બે છ, આઠમાંથી છ જાય એટલે બે, બે ને એક એકવી થઈ જાય એટલે સાત તન એકવી, નવ તન સત્યાવી, ત્રણ તન નવ ને ત્રણ એકુ ત્રણ. તમને જવાબ શું આવશે, ત્રણ કેટલી વખત, એક બે ત્રણ ચાર પાંચ છ વખત, ત્રણની છ ઘાત થશે. આનો જવાબ આવ્યો ત્રણની છ ઘાત. એ જ રીતના બીજો કરીએ આપણે અહીંયા હજાર, હજાર એટલે પાંચસો બે હજાર, પછી બસો પચાસ બે પાંચસો, એકસો પચીસ બે બસો પચાસ, પચી પાંચ એકસો પચી. અહીં તમે જો એકી સંખ્યા, આ બાજુ અવિભાજ્ય સંખ્યા જ આવશે, પચું પચું પચી અને પાંચ એકુ પાંચ, તો બે કેટલી વખત આવ્યા, ત્રણ વખત, બેનો ઘન ગુણ્યા પાંચ કેટલી વખત, ત્રણ, તો બેનો ઘન ગુણ્યા પાંચનો ઘન. નવસો છે, નવસો અહીંયા કરી દઈએ આપણે, ત્રીજો છે નવસો, એટલે કે પિસ્તાલીસ બે નવસો, અહીંયા લગાડ્યું બે મીંડું,
આ તમે જો 400 એટલે અડધા કરે 200, ઓલા 25 એટલે 225 બે, હવે 5 વડે ભાગાયેલ છે તમે જો, પછી 5 4 20, 5 4 20, 20 એટલે 2, 20માંથી 22માંથી 20 છે એટલે 2 ને 5 25, 25 9 5 45, 3 3 9, 3 1 3, તો કેટલી વખત આવ્યા જો, 2 વખત ગુણાકારમાં 5 2 વખત, ગુણાકારમાં 3 2 વખત, એટલે કે 2 વર્ગ ગુણ્યા 5 વર્ગ ગુણ્યા 3 વર્ગ. હવે યોગ્ય નિશાની મૂકવાની આમાં, કે આમાં કોણ મોટું છે, 4 ઘન કે 3 4 ઘાત, તો આપણે જોઈએ 4 ઘન એટલે 4 × 4 × 4, ચોખ્ખું ચોખ્ખું 16, 16 ચોખ્ખું 64, આ 64 થયા, 3 × 3 × 3 × 3, 3 3 9, 9 3 27, 27 3 27 3, 7 3 21, એકલો વધી પડી 2 3 2 6, 7 8 81 થઈ ગયા, તો આ 81 થયા, તો આ મોટા થયા, 3 4 ઘાત મોટી થઈ. હવે 3 5 ઘાત એટલે 3 × 3 × 3 × 3 બરાબર, અને 5 3 ઘાત એટલે કે 5 × 5 × 5, 3 4 ઘાત તો અહીંયા થઈ 81, હવે 81 × 3 કરીએ, અહીંયા 3 1 3 8 3 24, 243 થયા, અહીંયા 243 અને આ 125 થાય, તો 243 મોટા થયા, એટલે 5 3 ઘાત બાજુ કોણી. પછી 2 8 ઘાત, આ 8 8 64 જ થાય, અને આ 2 8 ઘાત એટલે તમે જો 2 2 4 4 2 8, આ રીતે 2 8 ઘાત એટલે 2 × 2 × 2 × 2 એમ 8 વખત, બે બે 4 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, 64 2 128, એ વધી ગયા, એટલે 2 8 ઘાત મોટી, એટલે 8 વર્ગ છે એ નાનો થયો કહેવાય. હવે આપણે જોઈએ પોઈન્ટ 9, ઘાતાંકના નિયમો. એમાં પહેલું છે કે સમાન આધારની ઘાતનો ગુણાકાર. હવે સમાન આધાર છે, આધાર કેવો, સરખો, 2 × 2 તો આ ઘાત, આ ઘાત છે ને એનો સરવાળો થશે, 2 વત્તા 3 એટલે ઘાત સીધી થઈ જશે 5 ઘાત, જો થઈ ગઈ. હવે અહીંયા તમે જો આધાર સરખો, ગુણાકાર નિશાની, એટલે ઘાતનો સરવાળો, 3 વત્તા 4 એટલે 7 ઘાત થશે, -4 ની. એ જ રીતના અહીં તમે જુઓ તો આધાર સરખો, 5 વત્તા 3 છે, 5 વત્તા 3 એટલે કે 8 ઘાત થશે, અહીંયા એની 10 ઘાત થશે, 5 વત્તા 5 એટલે 10, 8 વત્તા 3 એટલે કે 11 ઘાત, બરાબર. આમ કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય તો, એમ અને એન પૂર્ણ સંખ્યા હોય તો, એટલે કે આધાર સરખા અને ઘાતાંકનો સરવાળો કરવો. હવે સરખા આધારને ઘાતાંકનો ભાંગાકાર, ભાંગાકાર હોય ને એટલે બાદબાકી, 7 માંથી 4 જાય એટલે 3 આવી ગઈ, 3 ની 3 ઘાત. આ જો 7 આધાર સરખો, ભાંગાકાર નિશાની, 8 માંથી 5 જાય એટલે 3 ઘાત, એટલે 7 ની 3 ઘાત આવી ગઈ. આમ શૂન્ય સિવાયના અપૂર્ણાંક, જે અપૂર્ણાંક છે એમાં એ માટે, તો એમ માઇન ભાંગા એન છે તો એ આધાર થશે અને એમ માઇનસ એન થશે, બરાબર. એ જ રીતના સાદુરૂપ આપી આપણી ઘાત સ્વરૂપે લખવાનો છે, અહીંયા તો ભાંગાકાર નિશાની છે તો 2 નું શું થશે, 9 - 3 એટલે કે 2 ની 6 ઘાત. અહીંયા 9 આધાર સરખો, ભાંગાકાર નિશાની, 11 - 9 એટલે કે 2 ની 11 માંથી 9 જાય એટલે કે 2 ઘાત. અહીં 7 ની 13 - 10 થશે એટલે કે 7 ની 3 ઘાત. હવે ઘાતનોય ઘાત, ઘાતની ઘાતનોય ઘાત એટલે કે 2 નો ગુણાકાર થશે, 3 × 2 એટલે 3 2 6 તો 2 ની 6 ઘાત. એ જ રીતના અહીંયા 4 ની માથે આખા કૌંસ ઉપર 4 ઘાત છે, 4 2 અહીંયા ઘાતનો ગુણાકાર, 4 2 8 એટલે 4 ની 8 ઘાત થશે. આમ કોઈ પણ શૂન્ય સિવાયના પૂર્ણાંક એ અને પૂર્ણ સંખ્યા એમ અને એન સામેની ગુણધર્મ એ છે કે 2 નો ગુણાકાર થશે. સરખા ઘાતાંકને ઘાતનો ગુણાકાર. હવે તમે જુઓ ક્યાંક વર્ગ છે બરાબર 2 માટે, તો એને શું કરવાનું, 2 ને લખીને કૌંસમાં 4 × 3 આખા કૌંસ ઉપર વર્ગ, 4 3 12 એટલે 12 નો વર્ગ એમ લખી શકાય ગ્રુપમાં.
એ જ રીતના એ ચાર ઘાત છે બીની, આ દર જુદા જુદા છે, તો એને કૌંસમાં લખી શકાય એ ગુણ્યા બી આખા કૌંસ ઉપર ચાર ઘાત, એટલે એ બીની ચાર ઘાત. એ જ રીતના એ તમે જોઈ શકો છો કે ત્રણ ગુણ્યા એ એટલે કે ત્રણ એનો વર્ગ, બરાબર ત્રણ વર્ગ ને એનો વર્ગ થશે ને. આમ વ્યાપક રીતના આ રીતના લખી શકાય છે. આ ગુણાકાર હોય ત્યારે જો ઘાતાંક સરખી હોય તો ઘાતાંક આખા કૌંસની બહાર કાઢવાની સામાન્ય અને વચ્ચે ગુણાકાર નાખવાનો. એ જ રીતના ભાંગાકાર છે, જો જો ઘાતાંક સરખી છે તો શું થયું કે બેના છેદમાં ત્રણ છે તો બેના છેદમાં ત્રણની ચાર ઘાત, તો અહીંયા અહીંયા બરાબર નિશાની આવશે, બરાબર બરાબર બેના છેદમાં ત્રણની ચાર ઘાત. એ જ રીતના અહીંયા ત્રણના છેદમાં પાંચ, પાંચની પાંચ ઘાત, કારણ કે એક બે ત્રણ ચાર ને પાંચ છે. આમ વ્યાપક રીતના કહી શકીએ એ એમ એની એમ ઘાત ભાંગા બીની એમ ઘાત બરાબર એની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત, એમ ઘાત સામાન્ય કાઢી એટલે એના છેદમાં બીની એમ ઘાત, જ્યાં એ અને બી શૂન્ય સિવાયના પૂર્ણાંક છે અને એમ એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાતની કિંમત કેટલી થશે? એક. દાખલા કે એની ઝીરો ઘાત થઈ તો એક કિંમત થઈ, કોઈની બી ઝીરો દસની માથે ઝીરો ઘાત હોય તો એની કિંમત એક થઈ જશે, એમ કહેવા માગે છે. જાતે ગણ્યામાં જોઈએ. હવે તમે જુઓ આધાર સરખો ભાંગાકાર નિશાન લે ઓછા ત્રણ અને આઠ, ભાંગા ત્રણ પાંચ છે એટલે માઇનસ પાંચ થશે એટલે ઓછા ત્રણની ત્રણ ઘાત, આઠમાં પાંચ થાય. હવે અહીંયા કેટલા મૂકીએ તો આ થાય તો અગિયારના છેદમાં પંદર મૂકવા જોઈએ, ગુણાકાર છે એટલે ચાર વત્તા ત્રણ એટલે સાત ઘાત થઈ ગઈ. હવે એક લાખ એટલે દસની કેટલી ઘાત? તો એ પાંચ ઘાત થશે. એ જ રીતના આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો ઓછા સાતની પાંચ વત્તા ત્રણ એટલે કે ઓછા સાતની આઠ ઘાત. હવે કોઈની ઝીરો ઘાત એટલે કેટલું કીધું આપણે? એક. હવે ઘાતની ઘાત છે એટલે ત્રણની આઠ ગુણ્યા ત્રણ થશે એટલે ત્રણની આઠ ત્રણ ચોવીસ ઘાત. હવે આધાર સરખો ગુણાકાર નિશાની છે એટલે કૌંસની બહાર કેટલી નીકળી જો પાંચને ચાર નવ થયા તો આધાર કેટલો હશે? ત્રણ આવશે. તો આ તો આપણે ધોરણ આઠમાંના ગણિત વિષયનો પ્રકરણ તેરમાંનો પાર્ટ પહેલાંનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.